હું સુજાડેજા સભા નોમલ સ્કૂલ ફેમસ વસ્તે વિદ્યાલય YouTube ચેનલ માં આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ઇંગ્લિશ સબ્જેક્ટ માં આજે આપણે શું લખવાનું છે, શું લેખન. તો દરેક વિદ્યાર્થી પોતાની ફેસબુક કાઢશે. તમે તમને આપણે ફેસબુક માં કક્કો, બારસણી, સ્પેલિંગ એવું બધું તો શીખી ગયા. તો હવે આપણે વાક્ય પણ લખવા જશે ને, જેથી તમને લખતા આવી જાય ને ભૂલતા પણ સાથે આવે. તેના માટે આજે આપણે શું લખવાનું છે ફેસબુક માં, તો કે શું લેખન. દરેક વિદ્યાર્થી પોતાની ફેસબુક કાઢશે અને સુંદર અક્ષરે લખવાનું છે નીચેની લીટીને અડાડીને, બરાબર. નો ખ્યાલ હોય તો આપેલા માળામાં જોશે, પછી તમારે લખવાનું રહેશે. તો ચાલો લખો. બી ડબલ એ એટલે કે બા, બાબા લેખશે. હવે પેલી લાઈનમાં શું લખવાનું છે, બાબા
worksheet 1-4 the little boy. One એટલે એક. One for the little a i double t l e b o r y. Little boy એટલે કે નાનું બાળક, નાનું છોકરો. બરાબર, શું લખી શકાય? One for the little boy. Last હવે શું છે? Who w h o who lives down the lane. Who lives down the lane? L A N. ચલો દરેક વિદ્યાર્થીએ મારી સાથે પ્રોનાઉન્સેશન નો ખ્યાલ આવે, નો સમજે તો આપણે ઇંગ્લિશ પ્રાઇમર માં પેજ નંબર 20 આ જોઈને સરસ અક્ષરે તમારે ફેસબુક માં લખવાનું છે, તેમજ હોમવર્ક માં વર્કબુક માં બે વાર લખવાનું છે. અત્યારે દરેક વિદ્યાર્થીએ મારી સાથે પ્રોનાઉન્સેશન નો ખ્યાલ આવે તો અહીંયા બાજુમાં ગુજરાતી પણ તમને આપેલું છે, ન સમજાય તો કે આ શું લખેલું છે તે તમને ના ખ્યાલ આવે તો બાજુમાં ગુજરાતી પણ આપેલું છે, પરંતુ આપણે સિલેબસમાં ખાલી ઇંગ્લિશ જ લખવાનું છે. ગુજરાતી સિલેબસમાં આવડે, હિન્દી સિલેબસમાં આવડે, પરંતુ ઇંગ્લિશ સિલેબસમાં વ્યવસ્થિત હોવું જોઈએ, સ્પેલિંગ પણ સાચા હોવા જોઈએ. તો આપણે એકવાર મારી સાથે તમારે પણ બોલવાનું રહેશે. બાબા ગ્રેટ શિપ. Have you any food? Yes, sir. Yes, sir. Three bags full. One for my master and one for my dad. One for the little boy who lives down the lane. બરાબર, નો ખ્યાલ આવે તો બાજુમાં ગુજરાતી આપેલું છે એ પ્રમાણે તમે બોલી શકો છો. તો દરેક વિદ્યાર્થી આ સુલેખન પૂર્ણ થયેલું હોવું જોઈએ પોતાની ફેસબુકમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું, તેમજ આ વાક્ય વ્યવસ્થિત તમને બોલતા પણ આવડવા જોઈએ. થેન્ક યુ.